कृषि ફેશન ગુજરાતી चैनल ने सब्सक्राइब करो અને સાથે બે લાઇકન પણ દબાવો અમારા લેટેસ્ટ વિડીયોની જાણકારી માટે ફ્રેન્ડ્સ નમસ્કાર ખુશી ફેશન ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે આ પ્રકારનું ક્રોપ ટોપ છે એનું કટિંગ અને સ્ટિચિંગ બંને જોવાના છે તો આપણે આજે બનાવ્યું છે તો આ પ્રમાણે આનું લુક આવશે આ પ્રમાણે આપણે કટિંગ અને સ્ટિચિંગ જોવાના છે તો ચાલો શરૂઆત કરીએ આ જે કપડું છે તે આપણે જોઈ લઈએ તો એસી જોઈએ કરી લેવાનું એટલે આગળ અને પાછળ બંને ભાગ એક સાથે કટિંગ થઈ જશે તો આની લંબાઈ છે પંદર ઇંચની કરવાની છે સૌથી પેલા એક માર્કિંગ અહીંયા કરી લેવાનું આ પ્રમાણે અને એના પછી કટિંગ કરી લેવાનું અને અહીંયા એક માર્કિંગ હજી કરવાનું તો આ ફોલ્ટ થશે અહીંયા તો ફોલ્ટ છે તે પોડું કરવાનું છે આપણે તો પંદર ઇંચની લંબાઈ છે તો પંદર ઇંચ અહીંયા રાખવાનું અને અહીંયા પણ આ પ્રમાણે એક માર્કિંગ કરી લેવાનું તો ઉપરથી પણ ફોલ્ટ થશે અને નીચેથી પણ ફોલ્ટ થશે તો આ પ્રમાણે આપણે લંબાઈ જોઈ લેવાની તો પંદર ઇંચની થવી જોઈએ તો શોલ્ડર છે તે પંદર ઇંચના છે કમ્પ્લીટ છે તો એમાં આપણે અહીંયાથી આઠ ઇંચ પ્લસ કરી દઈએ એટલે સિંગલ સાઈડ ચાર ઇંચ તો આ પ્રમાણે પ્લસ કરી અને માર્કિંગ કરી લેવાનું અને આની જે કમર છે તે પર ત્રીસની આજુબાજુ છે તો અહીંયા આપણે લૂઝ જ રાખવાનું છે જેટલું લૂઝ રહે એટલું કારણ કે ઇલાસ્ટિક આવશે તો સ્ટ્રેચ થઈ જશે એટલે એ કોઈ પ્રોબ્લેમ નથી અને આનો જે આર્મોલ છે એ પણ આપણે પંદર જેટલો છે તો અહીંયા આપણે સાડા છ સાત રાખી દઈએ અને આ પ્રમાણે આને માર્ક કરી લઈએ આર્મોલ આર્મોલનું અને અહીંયાથી આપણે આ પ્રમાણે માર્કિંગ જે છે તે કમર અને ચેસ્ટના આ પ્રમાણે મેળવી લેવાના અને અહીંયાથી આપણે આર્મોલ માપીએ તો પંદર ઇંચ થઈ જશે હવે આપણે અહીંયાથી આ પ્રમાણે કટિંગ કરી લેવાનું અને અહીંયા કટ લગાડી લેવાના એટલે આપણે ખ્યાલ રહી કે આટલો ભાગ જે છે તે આપણે ફોલ્ડ કરવાનો છે તો આ પ્રમાણે અહીંયા પણ કટિંગ કરી લેવાનું તો અહીંયા પણ બંને બાજુ છે તે આપણે કટ લગાડી લેવાના સ્ટિચિંગમાં સૌથી પહેલા આપણે ઉડપ પટ્ટી છે મુંડા પર મૂકી લેવાની તો આ ઉડપ પટ્ટી આપણે કટિંગ કરી છે આ પ્રમાણે તો હવે આપણે અહીંયાથી એને ઉડપ જે છે તે સૌથી પહેલા મૂકી લેવાની તો આર્મોલનો જે ભાગ છે તે શોલ્ડર જોઈન્ટ નહીં કરવાના એ આમાં જે છે તે શોલ્ડર જોઈન્ટ નહીં આવે તો આ પ્રમાણે જે સિંગલ સિંગલ ચાર ભાગ છે તો ચાર પટ્ટી આપણે મૂકવી પડશે ચાર આર્મોલની તો આ પ્રમાણે જે છે તે આપણે બ્લાઉઝમાં જે ગોળગળામાં ઉડફ પટ્ટી મૂકતા હોય એ પ્રમાણે ઉડફ આમાં મૂકી લેવાની અને પટ્ટી જે છે તે અંદર ફોલ્ડ થશે તો આ પ્રમાણે મૂકી અને પછી જે પણ જગ્યા છે અહીંયા રાઉન્ડ આવે ત્યાં આપણે કટ લગાડી લેવાના આ પ્રમાણે અને એના પછી આ જે પટ્ટી છે તેને આપણે ફોલ્ડ કરી લેવાની તો આને આ પ્રમાણે આપણે ફોલ્ડ કરી લેવાની અને આ રીતે ફોલ્ડ કરતું જવાનું અને સિલાઈ લગાડતી જવાની તો ચારે ચાર જે ભાગ છે તેમાં સેમ પ્રોસેસ થી આ રીતની પટ્ટી બનાવવાની હોય અને એના પછી આ જે કપડું હોય વધારાનું એને આ પ્રમાણે આપણે કટિંગ કરી લેવાનું તો એ કટિંગ કર્યા પછી આને જે છે તે એક આ રીતે ફોલ્ડ કરી અને પાકી સિલાઈ લગાડી લેવાની તો આ જે પાકી સિલાઈ છે તે આપણે લગાડ્યા પછી આ પ્રમાણે આર્મોલનો છે તે લુક આવશે તો રાઉન્ડમાં વ્યવસ્થિત છે તો હવે આપણે ઉપરનો જે ભાગ છે તેને અહીંયાથી ફોલ્ડ કરી લેવાનો તો આ પ્રમાણે ફોલ્ડ કરવાનો એકસાથે આ નહીં કરવાનો પહેલાં સિંગલ કાચું ઓટવાનું અને એના પછી પરફેક્ટ આપણે વ્યવસ્થિત ઓટી લેવાનું તો આ પ્રમાણે આપણે અહીંયાથી આને ઓટી લીધું છે અને હવે આપણે આને પાકું ઓટવાનું છે તો આ જ આ પ્રમાણે એક દોરી પલટી કરી લેવાની અને એના પછી અહીંયાનો જે ભાગ છે એમાં દોરી લગાડી લેવાની અને એના પછી આ પ્રમાણે આપણે ફોલ્ડ કરી અને સિલાઈ લગાડી લેવાની તો સાથે દોરી છે તે નાખી દે તો પણ વાંધો નહીં ને છેલ્લે નાખીએ તો પણ કોઈ પ્રોબ્લેમ નથી તો બંને બાજુ છે તે આ પ્રમાણે આપણે બે દોરી પલટી કરી છે તો એ પ્રમાણે આપણે આ પ્રમાણે અહીંયાથી આપણે પાકી સિલાઈ લગાડી લેવાની તો દોરીનો જે ભાગ છે તે ત્યાંથી આપણે ખુલ્લો રાખવાનો છે તો આ પ્રમાણે બંને ભાગમાં દોરી લગાડી લેવાની અને એના પછી આપણે નીચેનો ભાગ છે તેને પણ ફોલ્ડ કરી લેવાનો તો એ પણ આપણે પહેલાં કાચું ઓટી લેવાનું અને એના પછી જે છે તે એકદમ પાકું ઓટી લેશું તો એ વ્યવસ્થિત અને ફિનિશિંગ જે છે તેનું સારું આવશે તો આ પ્રમાણે આને ફોલ્ડ કરી લેવાનું અને અહીંયા નીચે આપણે જેટલું માર્કિંગ કર્યું એ પ્રમાણે અહીંયા પૂરું ફોલ્ડ કરી લેવાનું એટલે જે લંબાઈ છે તે આની પરફેક્ટ રહી લાંબા ટૂંકું ન થાય તો આ જે છે બંને બાજુ આપણે ઓટી લીધું છે હવે આપણે આમાં ઇલાસ્ટિક લગાવવાનું છે તો ઇલાસ્ટિક આપણે કમરના હિસાબે લગાવી શકીએ તો આની જે કમર હોય માની લો કે ચોત્રીસની કમર હોય તો ત્રીસનું ઇલાસ્ટિક નાખી દેવાનું તો આ પ્રમાણે આપણે પંદરનું ઇલાસ્ટિક છે તે અહીંયાથી કટ કર્યું છે મેઇન કમરમાંથી પણ લૂઝ રહે તો કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે આ જે ટાઈપનું ક્રોપટોપ છે એ પ્રમાણે ઉપરથી જ ફિટિંગ આવશે ગળાનો સાઈડ આવે ત્યાંથી બાકી બધેથી લૂઝ આવે તો આ પ્રમાણે આપણે જો મેચિંગ ઇલાસ્ટિક હોય તો મેચિંગ લગાવી લેવાનું અને બાકી જે છે તે વ્હાઈટ પણ ચાલે તો આ પ્રમાણે આપણે ઇલાસ્ટિક બંને ભાગમાં લગાવી લેવાનું તો અહીંયા જે છે ઇલાસ્ટિક થોડુંક દોઢ બે ઇંચ ઉપરથી આપણે જે જગ્યાએ ફોલ્ડ કર્યું ત્યાંથી લગાવવાનું તેથી આનો જે લૂક છે તે વ્યવસ્થિત અને પરફેક્ટ આવે અને ઇલાસ્ટિક પણ નહીં દેખાય તો આ પ્રમાણે ઇલાસ્ટિક લગાવશું તો પરફેક્ટ લાગી જશે અને હવે આપણે સાઈડ ફિટિંગ કરી લઈએ તો બંને બાજુ જે આર્મોલથી નીચેનો ભાગ હોય ત્યાંથી આપણે સીધી સિલાઈ લગાવી અને આને ફિટિંગ કરી લેવાનું તો બંને બાજુ આ જ પ્રમાણે આપણે સિલાઈ લગાવી લેવાની તો આના જે શોલ્ડર છે ત્યાં દોરી છે તે બાંધવાની રહેશે તો આ પ્રમાણે બંને બાજુ જે છે તે આપણે સિલાઈ લગાવી લેવાની તો આપણે આ બંને બાજુ જે છે તે સિલાઈ લગાવી લીધી છે હવે આપણે આ જે છે બનીને રેડી થઈ ગયું છે તો આ પ્રમાણે આનો લુક આવશે અહીંયાથી આપણે આ પ્રમાણે જે પ્રમાણે આપણે માપ હોય એ પ્રમાણે જ્યારે પહેરશે ત્યારે અહીંયાથી ખેંચી લેશે એટલે આનો જે લુક છે તે આપણે ફોટામાં જોયું એ પ્રમાણે લુક થઈ જશે અને અહીંયા છે તે ગાંઠ બાંધવાની હોય છે બંને બાજુ શોલ્ડરનો જે ભાગ આવે ત્યાં આપણે આ રીતે ગાંઠ બાંધી દેવાની તો આ પ્રમાણે જે છે તેનો આનો લુક આવે છે ને આ પ્રમાણે આ જે ક્રોપટોપ છે તે બને છે તો આ તો આજનો અમારો વિડિયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારા ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વિડીયો સાથે તો ત્યાં સુધી આવજો